गुड मॉर्निंग क्लास, मारो नाम विषय विज्ञान चैप्टर 3 परमाणु अने अणु। तो हवे आपणे चैप्टर 3 नी शुरुआत करी, परंतु एनी पहेला जे परमाणु अने अणुओ छे तेना विशे तमे धोरण 8 नी अंदर अभ्यास करी लीधो छे, तो थोड़ुं तेनुं पुनरावर्तन करशुं। अने त्यारबाद तमने ख्याल आवशे के परमाणु અને અણુ શું છે, અને આપણે પૃથ્વી ઉપર મળી આવતા ટોટલ 118 તત્વો છે, તો દરેકના બંધારણમાં જે પરમાણુ છે તે રહેલો હોય છે, બરાબર? તો તેના અનુલક્ષીને શરૂઆત કરી, તો તમને બધાને ખબર છે કે કોઈ પણ નિર્જીવ પદાર્થ હોય તો તે શેનો બનેલો હોય, તો દ્રવ્યનો। તો નિર્જીવ પદાર્થ દ્રવ્યનો બનેલો હોય છે, તો દ્રવ્યનો જે પાયાનો એકમ હોય છે તે પરમાણુ હોય છે, બરાબર? પરમાણુની જે રચના છે તે આપણે ઓલરેડી બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, તો પણ આપણે તેનું એક રિવિઝન કરી લઈએ। તમને બધાને ખબર છે કે ડાલ્ટન દ્વારા દેવામાં આવેલું જે પરમાણુનું બંધારણ છે તે કંઈક આવું છે। પરમાણુના બરાબર વચ્ચેના ભાગમાં પરમાણુય કેન્દ્ર આવેલું હોય છે, કે જેની અંદર ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત જે ઇલેક્ટ્રોન છે તે પરમાણુય કેન્દ્રની આજુબાજુ જે કક્ષા આવેલી હોય છે તે કક્ષાની અંદર પરમાણુય કેન્દ્રની આજુબાજુ ફરે છે। જેમ સૂર્યની આજુબાજુ બધા નવેના ગ્રહ ફરે છે, એવી રીતે પરમાણુય કેન્દ્ર ની આકર્ષણ બળની અસર હેઠળ જે ઇલેક્ટ્રોન છે તે આ બાજુ કક્ષામાં પરમાણુય કેન્દ્રની ફરતે ફરે છે, અને ઇલેક્ટ્રોન જે પોતે ઋણ વીજભારિત છે આ ઉપરાંત પરમાણુય કેન્દ્રમાં આવેલા જે પ્રોટોન છે જેના પી વડે દર્શાવવામાં આવે છે તે ઋણ વીજભારિત છે, અને પ્રોટોનની સાથે તેના જેટલું જ કદ ધરાવતા તેના જેટલું જ દળ ધરાવતા વીજભાર રહિત એક બીજા કણ પણ આવેલા છે, તેને ન્યુટ્રોન કહેવામાં આવે છે। ન્યુટ્રોનને કોઈ પણ જાતનો વીજભાર નથી, તેને વીજભાર રહિત, અને ન્યુટ્રોન છે એ રાસાયણિક રીતે તટસ્થ છે, તે પોતે ધન વીજભારિત પણ નથી અને ઋણ વીજભારિત પણ નથી, પરંતુ પ્રોટોનની સાથે તેઓ પરમાણુ કેન્દ્રની અંદર ગોઠવાયેલા હોય છે, બરાબર? અને પરમાણુ છે એનું બંધારણ આ રીતે ગોળાકાર છે। તો આજે પરમાણુની પ્રાથમિક માહિતી છે તે આપણે ધોરણ 8 અને ચેપ્ટર 2 જ્યારે સમજાવ્યું હતું ત્યારે મેં તમને આ પરમાણુની માહિતી સમજાવી દીધેલી હતી, બરાબર? તો હવે સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે પ્રાચીન ભારત અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા કોઈ પણ અજ્ઞાન અને અદ્રશ્ય સ્વરૂપ વિશે વાતચીત કરતા હતા। ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ ભારતમાં દ્રવ્ય વિભાજનનો જે વિચાર છે તે મહર્ષિ કણાદે આપેલો હતો। આપણું જે પ્રાચીન સાહિત્ય છે, પ્રાચીન ભારત છે, એમાં જે વિજ્ઞાન છે એ ઘણું બધું આગળ હતું। એક વસ્તુનો તમે ખાલી વિચાર કરો કે રામાયણ કાળમાં જે પુષ્પક વિમાન છે એ વખતે શોધ થઈ ગઈ, આ ઉપરાંત મહાભારતના યુદ્ધમાં જે સંજય ઋષિ યુધિષ્ઠિર કે જે પોતે શું હતા તો અંધ હતા, હવે યુધિષ્ઠિર ને મહાભારતના મેદાનમાં ચાલતું જે યુદ્ધ છે તે જ્ઞાનમાં બેઠા બેઠા દૂરદર્શન કહેવાનો મીનિંગ કે મંત્ર વિદ્યા દ્વારા તેને યુદ્ધના મેદાનમાં ચાલતું યુદ્ધ મેળમાં બેઠા દેખાડે છે। તો આ એક ટીવીની જે રચના છે તે થઈ ગઈ। આ ઉપરાંત ગણપતિજી કે જે એમનું જે ઉપરનો માથાનો ભાગ છે તમને બધાને ખબર છે કે તે હાથીનું મોઢું છે, પરંતુ શસ્ત્ર વિદ્યા કહેવાનો મીનિંગ કે ઓપરેશનની જે પ્રક્રિયા છે એ વખતે પણ જે આયુર્વેદ છે એ કેટલું બધું આગળ વધી ગયું હશે કે પ્રાણીના શરીરનો જે ભાગ છે તે મનુષ્યના શરીર સાથે અટેચ કરી અને તેને ફરી પાછા જીવિત કરે, તો
तो आज उदाहरण है एना पर आपणे एवुं समजवानुं छे के प्राचीन भारत नी अंदर पण जे विज्ञान नी शोध छे ते अपरंपार हती। हमने 200 के 300 वर्ष पहला आपने ख्याल आयो कि सूर्य की आसपास नौ ग्रह करे, परंतु महाभारत और रामायण काल में अपने जे नवे नौ ग्रह था तेनी आपने पूजा करता। ज्योतिष शास्त्र ई वक्ते विकसित गयेलो हतो, बराबर। तो अवकाश विज्ञान विषय जे ज्ञान छे ते पण प्राचीन भारत में घणो बधो विकास थयेलो हतो। द्रव्य विज्ञान के जे द्रव्य नु विभाजन निर्जीव पदार्थ द्रव्य नो बनेलो छे, द्रव्य नु विभाजन के द्रव्य ना पाया मा परमाणु रहेलो छे तेनु सौ प्रथम कणाक नामना जे ऋषि हता एणे द्रव्य ना विभाजन नो जे नियम छे ते आपेलो हतो। भारतीय तत्वज्ञानी पप्पुदा कात्यायन ने पण आ सिद्धांत झीणवटपूर्वक समझावेलो हतो। प्रक्रिया कर जुदी जुदी रचना आपे महिती द्वारा समझाई। 18મી સદીના અંત સુધીમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ તત્વ અને સંયોજનો વિશેનો જે ખ્યાલ છે તમને બધાને ખબર ન હોય તો 1862માં મેન્ડેલિફ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો અને તેણે 1862 કે 65 સુધી ટોટલ 63 તત્વો છે એ પૃથ્વી ઉપર શોધાઈ હતા। એ તત્વો ધાતુ હોઈ શકે, અધાતુ હોઈ શકે અથવા અર્ધધાતુ હોઈ શકે। તે 63 તત્વોને તેમના પરમાણ્વીય ભારના આધારે પરમાણ્વીય ભાર એટલે પરમાણ્વીય કેન્દ્રમાં રહેલો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો, બરાબર। તો પરમાણ્વીય ભારને આધારે 63 તત્વો કે જે એણે પોતે ટેબલ બનાવેલું હતું અને તેના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોને મેન્ડેલિયન નામના વૈજ્ઞાનિકે અલગ કરેલા હતા, બરાબર। તો હવે સૌ પ્રથમ આપણે તેનું બંધારણ સમજવાનું છે। તો બંધારણ સમજવા માટે રાસાયણિક સંયોગીકરણના જે પેલા બે નિયમો છે તે બે નિયમો વિશેની માહિતી આપણે મેળવવાની છે। એમાં પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ, લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે અનેક પ્રયોગો કર્યા અને અનેક પ્રયોગોના અંતે તેણે પોતે બે નિયમો તારવેલા છે। એમાં પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ। તો દળ સંચયના નિયમમાં કેવા શું આવે છે તે તમે જોઈ લો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। હવે તમને બધાને ખબર છે કોઈ પણ જીવિત વ્યક્તિ હોય તો તેનો જન્મ થાય અને તે મૃત્યુ પામે, બરોબર। પરંતુ આપણું શરીર છે તે નાશવાન છે અને કે તેનો ઉદ્ભવ થાય છે તેનો નાશ પણ થાય છે, પરંતુ દ્રવ્યની વાત કરવામાં આવે તો દ્રવ્ય છે તે પોતે નિર્જીવ પદાર્થ છે। નિર્જીવ પદાર્થ છે તે દ્રવ્યનો બનેલો છે, તેના પાયામાં પરમાણુ છે, એટલા માટે પરમાણુનું સર્જન પણ નથી થતું અને તેનો વિનાશ પણ થતો નથી। તમે કોઈ એવું એમ કરો હવાનો જન્મ થયો હવા બની ગઈ, પાણીનો જન્મ થયો પાણી બની ગયું, સૂર્યપ્રકાશ, જમીન, તો આ બધી વસ્તુ દ્રવ્યની બનેલી છે કે જેનું સર્જન કે વિનાશ શક્ય નથી, તે અવિરતપણે ચાલુ રહે છે, બરોબર। એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તે રૂપાંતર પામી અને સતત પોતાની રીતે કાર્ય કરતું રહે છે। એટલે દળ સંચયનો નિયમ શું કહેવામાં આવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે દ્રવ્ય હાજર હોય છે તે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય હોતું નથી। તમને પેજ નંબર 31 ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે, તો એ પ્રવૃત્તિ તમારે જોવાની છે, બરોબર। અને તેમાં ત્રણ જુદા જુદા પ્રકારના જે પદાર્થો છે એનું મિશ્રણ કરવાનું છે અને તેના આધારે તમને કઈ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે તે સમજવાનું છે, બરોબર। તો આ પ્રવૃત્તિ એટલી બધી ઉપયોગમાં લેવાની નથી, ખાલી સમજવા માટે તમારે ધ્યાનમાં લેવાની છે, બરોબર।
जो आ प्रवृत्ति में जे वस्तु वपरायेली छे एना करता हूँ तमने एक सादुं उदाहरण आपुं के दरियामांथी शुं मळे तो मीठुं दरियानी खारास ना लीधे तो मीठा ना लीधे तो तमे विचार करो के दरियामांथी आपणे के घणुं बधुं मीठुं काढी लईशुं तो पण दरियानी खारासमां घटाडो थतो नथी केम केम के नदीओ द्वारा सतत जे पोतानो काप छे ते क्षार छे ते दरियामां ठालववामां आवे छे અને એના લીધે દરિયાના પાણીમાં ખારાશ એટલી બધી છે કે તમને ગમે એટલું મીઠું કાઢો. હવે મીઠાનું બંધારણ જોઈ તો મીઠાનું રાસાયણિક નામ થાય સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે NaCl દ્વારા દર્શાવ્યું છે. હવે NaCl દ્વારા દર્શાવવામાં આવે તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે મીઠાના પાણીની અંદર Na+ અને Cl- Na છે પોતે સોડિયમ ધાતુ છે અને Cl- છે તે પોતે ક્લોરિન વાયુ છે. કેવો મતલબ એક ઘન અને બીજો વાયુ બે વસ્તુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને મીઠું બનાવે છે કે જે તમને દરિયાના પાણીમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે બે અલગ અલગ પરમાણુઓ સોડિયમ અને ક્લોરિન એકબીજા સાથે જોડાય અને મીઠું બનાવે અને તે મીઠાનો ઉપયોગ આપણે કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? એના પછી બીજો નિયમ છે તો બીજા નિયમમાં નિશ્ચિત પ્રમાણનો નિયમ આવે છે. જેમ કે હું તમને એક વસ્તુ સમજાવું, નિશ્ચિત પ્રમાણ એટલે શું? તો પાણી છે આપણે સામાન્ય ભાષામાં એને પાણી કહીએ છીએ, પરંતુ એનું રાસાયણિક જે સૂત્ર થશે તે H2O થશે. તમે બધા જોઈ શકો છો કે ઓક્સિજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના બે પરમાણુ એકબીજા સાથે જોડાય અને પાણીની રચના કરે છે. તો અહીંયા જે બે જેમ એટલે હાઇડ્રોજનના બે પરમાણુ ઓક્સિજનના એક પરમાણુ, એટલે હાઇડ્રોજનના બે પરમાણુ ઓક્સિજનના એક પરમાણુ સાથે જોડાય અને પાણીની રચના કરે છે. તો હવે તમે વિચાર કરો કે દરિયામાંથી મળતું પાણી, કુવામાંથી મળતું પાણી, નદીમાંથી મળતું પાણી અથવા તો જે પાણીની બાષ્પ હોય છે જે ભેજમાં તમને જોવા મળે છે તે દરેક જગ્યાએ આ જ સ્વરૂપ તમને જોવા મળશે. બરાબર? ગમે ત્યાંથી તમે પૃથ્વીના કોઈ પણ છેડા તરફથી તમે પાણી લ્યો તો એ પાણીમાં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જ તમને જોવા મળશે. હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે લેઓસિયોને અને મેકનલેટે નોંધ્યું કે સંયોજનો બે કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે અને આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વ ધરાવે છે અને તે તત્વ ક્યાંથી આવી કોણે શોધ્યું તેની જાણ આપણને થઈ રહી. જેમ કે પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળનો ગુણોત્તર 1:8 હોય છે. પાણીનો સ્ત્રોત ગમે તે હોય પરંતુ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે આપણને 1 ગ્રામ હાઇડ્રોજન અને 9 ગ્રામ ઓક્સિજન મળે છે. હવે અહીંયા તો રેશિયો થઈ ગયો, પરંતુ આનો પરમાણ્વીય દળ લેવામાં આવે તો 2:18 એટલે 1:2:16 આવશે એટલે 1:8 આવશે. બરાબર? આ તેનો પરમાણ્વીય દળનો જે ગુણોત્તર થઈ ગયો. કેવાનો મતલબ જેમ ઘણું સૂત્ર નથી બદલાતું, બે હાઇડ્રોજન સાથે એક ઓક્સિજન જોડાય અને આપણને પાણી મળે છે, એવી રીતે આનો જે પરમાણ્વીય દળનો સરવાળો છે એ પણ 1:8 રહેશે. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 છે જ્યારે ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. અહીંયા 2:16 થાય, 2:16 ઉડી જાય, 1:8 રહે. બરાબર? એટલે કહેવાનો મતલબ પાણી ગમે ત્યાંથી તમે ભેળો એની અંદર જેમ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન હશે એનું પરમાણ્વીય દળ 1:8 હશે. એવી રીતે અહીંયા પણ જે વસ્તુ છે તે બદલાતી રહેશે નહીં. અને નિયમ શું કહેવામાં આવે છે કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા ઘરથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. દુનિયાના ગમે તે છેડામાંથી તમે વસ્તુ લઈ આવો તો જે જગ્યાએ વસ્તુ પાણીની જ વાત કરવામાં આવે તો પાણી દરેક જગ્યાએ સરખું હોય, દરેક જગ્યાએ તેનું અણુસૂત્ર પણ સરખું હોય. બરાબર? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન થી જ બનતી વસ્તુ છે. તો આ એક પાણીને લાગુ નથી પડતું, દરેક વસ્તુને આ વસ્તુ લાગુ પડે છે કે જે દ્રવ્યની બનેલી હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે રાસાયણિક સંયોગીકરણના આ જે બે નિયમો છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. તેના અનુલક્ષીને તમને
परमाणु અને પરમાણુઓ જોડાઈને અણુ કેવી રીતે બને છે તેનો ખ્યાલ આવશે બરાબર પરમાણુ વિશેની જે વધારે માહિતી છે તે હવે આપણે પછીના લેક્ચરમાં જોશું